બાજવાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરોનો અભાવ જોવા મળ્યો છે બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ ડોક્ટરોનો અભાવ છે ફાર્માસિસ્ટનો અભાવ છે સમયસર ડોક્ટરોની હાજરીનો પણ અભાવ છે હાજરી હાજરી નોંધ માટે જ પંચિંગ મશીન મૂકવામાં આવ્યું છે તે પણ કામ નથી કરતું મશીન હોવા છતાં ડોક્ટરોના અભાવને કારણે હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે કેસ બારી પર ટાઈમિંગનો પણ અભાવ છે બાજવા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને સ્થાનિકો દ્વારા જ જાણવા મળ્યું છે તે મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોનોગ્રાફી મશીન હોવા છતાં ડોક્ટરો પાસે એક વર્ષથી આ જે મશીન જે છે તે બંધ હાલતમાં જોવા મળ્યું છે સરકારી હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ છે દવાનો પુરતો સ્ટોક પણ નથી હવે જોવે રહ્યો કે સરકારી बाबूઓના પેટનું પાણી ક્યારે હલશે અમને ચાર્જ આપે છે એટલે અમારે લેવો પડે કોને સિસ્ટર સિસ્ટર ચાર્જમાં આપણા આજે રતિરાજા પર છે એટલે

પણ સ્થાનિકો દ્વારા એવું જાણવા મળે છે કે પાછલા 1.5 2 વર્ષથી આવું ચાલે છે એટલે ફાર્મસિસ્ટ હું અહીંયા 21 માં હાજર થઈ ત્યારથી નથી ફાર્મસિસ્ટ તો તમે અહીંયા હાજર થયા ત્યારથી 21 માં 2021 માં 2021 માં તમે ત્યારથી તો ફાર્મસિસ્ટ નથી ઓકે તો તમે એવું કહેવા માંગો છો કે આજે જમા આજે જ હું અહીંયા બેઠો હા એટલે આવી રીતના અમારા જે સિસ્ટર જો ચાર્જ છે બેન તમે એવું કહો છો કે બે હજાર એકવીસ થી હું આવી ત્યારથી ફાર્માસિસ્ટ નથી હા અને સ્થાનિકો બી કે છે કે અહિયાં ફાર્માસિસ્ટ છે જ નથી તો તમને કેવી રીતે ચાર્જ આપવો એક દિવસ માટે હમણાં સિસ્ટર નથી એટલા માટે હું છું અહીંયા એવું બાકી અમે સ્ટાફ જ ચલાવીએ છે ફાર્માસિસ્ટ તો એવું છે ઓકે તમે સ્ટાફ જ ચલાવો હા ઓકે છ છ મહિનાના આપનું નામ શિલ્પા શિલ્પા વાઘેલા આ બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે પહેલા પીએસસી હતું બે હજાર અગિયારમાં જે છાની સીએસસી હતો આ અહીંયા શિફ્ટ થયું છે એટલે આ પીએસસી નથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે આ અહીંયા જે ગાયનોકોલોજીસ્ટની પોસ્ટ છે ત્યારે ભરેલું નથી રજૂઆત થયેલ છે રજૂઆત થયેલ છે દર મહિને થાય છે અને સરકારની પાસે જ્યારે આવશે ત્યારે આ લોકો મોકલે તમે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી સરકાર તરફથી શું નિર્ણય સરકાર તરફથી આવે છે જે ઉપલબ્ધ થશે ગાયનોકોલોજી વેલી તકે મોકલશું અને ફાર્માસિસ્ટ ને પણ એવા છે ફાર્માસિસ્ટ માટે પણ રજૂઆત કરેલ છે અને એવા અત્યારે કોઈ હાલ પૂરતો છે નહીં તો આપ છે તો બે વર્ષથી તકલીફ એવા તો મને નથી લાગતું કેમ કે મારા બધા સ્ટાફ ટાઈમ સર આવે છે બધા જે ચાર ડોક્ટરો છે આ પણ ટાઈમ સર કરે છે કામ અને જ્યારે ચોવીસ કલાક દર્દી હોય એવા કોઈ પણ નથી બન્યો કોઈ દર્દીને દવા નથી મળ્યું જે જોગી સારવાર હોય એવા મળે પણ કોઈ એવા હોય એને રિફર્ટ પણ કરવા પડે કોઈ સિરિયસ એવા હોય તો એસએચજી માં અથવા તો ગોત્રીમાં રિફર પણ કરીએ અને દવાઓ ભી અહીંયા પૂરતી આવતી નથી એ નહીં પૂરતી નથી એવા નથી દવા પૂરતી છે પણ અમુક ટાઈમ માં ત્યારે ઓપીટી વધારે છે અમુક દવા ખૂટી ગયું છે તેને હું રજવાત કર્યો છે એક બે દિવસમાં આવી જશે સર નામ ડોક્ટર આરપી જાદવ

સોનોગ્રાફી મશીન છે જે ધૂળ ખાય છે સરકારે જે લાખો રૂપિયાનું મશીન આપ્યું છે સોનોગ્રાફીનું ત્યાં હાજર નથી અંધારું છે કોઈ વ્યક્તિ નથી ત્યાં જુઓ તો તમે એમના મશીન પડ્યું છે એની માટે ડૉક્ટરની પણ છે નહીં અને બીજી એક વસ્તુ છે કે જે પ્રસુતિ વિભાગમાંથી જે બહેનોને દાખલ કરવામાં આવે છે એની માટેનો જે ગાયનોલોજીક ડોક્ટર આવવું જોઈએ એ છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે પહેલાં ચાલતું હતું અહીંયા ડોક્ટર બી હાજર રહેતા હતા સર્જી બાજવા ગામના સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે ડોક્ટર દ્વારા અમે પૂછ્યું એમનો પણ એ જવાબ છે કે દવાનો અભાવ છે ગાંધીનગરનું નામ લીધું એમને કે ગાંધીનગરથી અમને પૂરતો સ્ટાફ નથી આપવામાં આવતો પૂરતો દવાનો સ્ટોક નથી આપવામાં આવતો અમારા દ્વારા વડોદરા આરોગ્ય વિભાગ વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગમાં વારંવાર અમે રજૂઆત કરી છે કે અમારા બાજવા ગામમાં દવાખાનામાં તમે પૂરતો સ્ટોક પૂરતો સ્ટાફ આપો પણ એમને આપતા નથી ક્યાંક ને ક્યાંક ગાંધીનગરથી લઈ અને વડોદરાના સરકારી વિભાગ જિલ્લા વિભાગ સુધી આરોગ્યમાં કંઈક ને કંઈક કરી ચાલે છે કાલ ઉઠીને પ્રસૂતિની પીડામાં ડોક્ટરના અભાવે કોઈનું મૃત્યુ થાય તો તમામ જવાબી આરોગ્ય વિભાગની અધિકારીઓની રહેશે હિતેન્દ્ર ખડવી ન્યાય સમિતિ ચેરમેન બાજવા ગામ પંચાયત